નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટલ એકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એના એક્ઝામ્પલ નંબર 5. શ્રી મહેમૂદ એન્ડ ઓમ પ્રકાશ કેરી ઓન ધેર બિઝનેસ એઝ મર્ચન્ટ ઇન થ્રી ડિપાર્ટમેન્ટ્સ વિચ ઇઝ એ બી એન્ડ સી. મહેમૂદ અને ઓમ પ્રકાશ એ બંને વેપારીઓ એક ભાગીદારીમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવે છે જેના ડિપાર્ટમેન્ટ છે એ બી એન્ડ સી. ડ્યુરિંગ અ ટ્રેડિંગ પીરિયડ ધ રિક્વિઝિટ ફિગર્સ વર એઝ ફોલોઝ. ડિપાર્ટમેન્ટ એ બી સી ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ ડેબિટ પરચેસ ટ્રેડિંગ ડેબિટ પરચેસ રિટર્ન એ પરચેસમાંથી માઇનસ કરી અને પછી આપણે ટ્રેડિંગમાં ડેબિટ સાઇડ લખી દેવા. સેલ્સ ટ્રેડિંગ ક્રેડિટ સેલ્સ રિટર્ન એ સેલ્સમાંથી માઇનસ કરવાનું. બીજું એક યાદ રાખજો, પરચેસ કે સેલ્સનો રેશિયો શોધવાનો હોય રેશિયો તો પહેલા રિટર્ન માઇનસ કર્યા પછીનો રેશિયો શોધવાનો. સાંભળો કઈ રીતે, પરચેસ છે એનું 45,400 તો એમાંથી એનું રિટર્ન 400 માઇનસ કરવાનું અને પછી એનો રેશિયો જો તમે કાઢો, લખી દેજો રેશિયો આવશે 45:18:7 45:18:7 પરચેસનો રેશિયો, આને આપણે જરૂર પડશે. સેલ્સ જુઓ તો એ ડિપાર્ટમેન્ટમાં 60,000 છે, એમાં રિટર્ન નથી. બી માં છે 20,400, એમાં રિટર્ન છે 400, એટલે 400 માઇનસ કરો તો નેટ સેલ્સ આવે 20,000 અને સી નું નેટ સેલ્સ આવે 10,000. એટલે સેલ્સ 60,000 20,000 10,000 રેશિયો 6:1 લખજો, 6:2:1. એન્ડ ક્લોઝિંગ સ્ટોક આ લખાશે ટ્રેડિંગ ક્રેડિટ. ક્લોઝિંગ સ્ટોકમાં પણ રેશિયોની જરૂર પડશે, એટલે 12:14:5 30 કોમન કાઢો એટલે એનો રેશિયો મળશે, લખજો 12:14:5 12:14:5. ધ જોઈન્ટ એક્સપેન્સીસ ફોર ધ ટ્રેડિંગ પીરિયડ વિચ આર ટુ બી ચાર્જ્ડ ટુ ઈચ ડિપાર્ટમેન્ટ વર એઝ ફોલોઝ. રેન્ટ, રેન્ટ આવશે પ્રોફિટ એન્ડ લોસમાં. સન્ડ્રી એક્સપેન્સીસ પ્રોફિટ એન્ડ લોસ. સેલરી પ્રોફિટ એન્ડ લોસ. કેરેજ ઇન્વર્ટ પાછું ટ્રેડિંગમાં આવક માલ કાઢવા પડે. લાઇટિંગ પ્રોફિટ એન્ડ લોસ. એડવર્ટાઇઝમેન્ટ પ્રોફિટ એન્ડ લોસ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ સ્ટોક એ પ્રોફિટ એન્ડ લોસ. ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ફોર એલોકેશન. ફર્સ્ટ એરિયા ઓક્યુપાઈડ 150:75:25, આનો રેશિયો લખો 6:3:1 ડિવાઇડેડ બાય 25 કરો એટલે ભાગ ચાલે, રેશિયો લખજો 6:3:1. લાઇટ પોઈન્ટ 5:1 ડિવાઇડેડ બાય 3 કરો એટલે ભાગ ચાલશે, 5:2:1. સેલરી છે, રેશિયો આવશે 8:4:3. 4. સેલરી એક્સપેન્સીસ આર ટુ બી એલોકેટેડ ઇક્વલી એન્ડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ સ્ટોક ઇઝ ટુ બી એલોકેટેડ ઓન ધ બેઝિસ ઓફ ક્લોઝિંગ સ્ટોક. યાદ રાખજો, સેલરી એક્સપેન્સીસ એ સરખા પ્રમાણમાં અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ સ્ટોક એ ક્લોઝિંગ સ્ટોકના પ્રમાણમાં ફાળવો. ફરી વખત ઉપરના એક્સપેન્સીસ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ રેન્ટ, એના માટે બેઝ રહેશે એરિયા ઓક્યુપાઈડ, એક નંબર ટીક કરજો 1. આફ્ટર ધેટ સન્ડ્રી એક્સપેન્સીસ, એનો 4 ટીક કરજો, 4 તમને કીધું છે સરખા પ્રમાણમાં 4. સેલરી, સેલરી માટે ટીક કરજો નંબર 3. 3 નંબરમાં તમને સેલરી આપી દેવામાં આવી છે 4,000, 2,000, 1,500, એનું ટોટલ કરો એટલે 7,500 આવે. કેરેજ ઇન્વર્ટમાં ટીક કરજો પરચેસ, આ કેરેજ ઇન્વર્ટ પરચેસના આધારે ફાળવવામાં આવશે. લાઇટિંગમાં 2 નંબર ટીક કરજો લાઇટ પોઈન્ટ્સ, લાઇટ પોઈન્ટ એવું લખજો અથવા નંબર 2 એવું લખજો. એડવર્ટાઇઝમાં લખજો સેલ્સ, એડવર્ટાઇઝમેન્ટ એ સેલિંગ એક્સપેન્સીસ છે એ સેલ્સ પ્રમાણે ફાળવાશે. એન્ડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ સ્ટોક, એમાં 4 નંબર અથવા ક્લોઝિંગ સ્ટોક એવું લખો. 4 નંબરમાં તમને એવું જ કીધું છે કે આ સ્ટોકનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ ક્લોઝિંગ સ્ટોકના પ્રમાણમાં ફાળવો. ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ સ્ટોકથી શરૂઆત કરીએ તો ટ્રેડિંગ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક ટુ પરચેસ, પરચેસ નેટ લખીએ એટલે અહીંયા લખીએ નેટ પરચેસ. નેટ પરચેસ નો મતલબ થાય ચોખ્ખી ખરીદી રિટર્ન માઇનસ કર્યા પછી 45:18:7 45,000
18,000, 7,000. सेल्स सेल्स पर क्रेडिट साइड नेट लिखिए, बाय नेट सेल्स 60 20 10. क्लोजिंग स्टॉक ऑल्सो क्रेडिट साइड, ट्वेल्व फोर्टीन फाइव, 12,000, 14,000, 5,000. After that rent, rent लिखा से profit and loss में debit side to rent. Total rent से 2,500, एने area occupied 631 प्रमाणे फाल दियो, इतले 1,500 750 and 250 750 and 250. After that, sundry expenses. Two sundry expenses. Total is 1,800. અને એ સરખા પ્રમાણમાં ફાળવવાના એટલે 600 ટુ ઈચ ડિપાર્ટમેન્ટ. આફ્ટર ધેટ સેલરી, એ પણ પ્રોફિટ એન્ડ લોસ માં ટુ સેલરી. સેલરી ટોટલ 7,500, એને આપવામાં જ આવી છે 4,000, 2,000, 1,500. આફ્ટર ધેટ કેરેજ ઇનવર્ડ, એ પાછું જાય ટ્રેડિંગ માં ટુ કેરેજ ઇનવર્ડ. એ પરચેસ પ્રમાણે, પરચેસ નો રેશિયો છે 45 18 7, એ પ્રમાણે 3,500 ને જો ફાળવવામાં આવે 45 18 7, એટલે અમાઉન્ટ આવશે 2,250 2,250 900 and 350. After that, lighting, lighting trading and sorry, profit and loss ma to lighting. Ena mate light point aipa chhe 15 6 3, એટલે 5:2:1. ઈ પ્રમાણે lighting expenses ફાળવો 5:1 750 300 150. Then advertisement. To advertisement, ये सेल्स प्रमाणे फलवा से 6:1, टोटल एडवर्टाइजमेंट से 7,200, 4,800, 1,600 and 800, and insurance premium of stock. Also profit and loss. Nine thirty ने closing stock इतने के 12 14 5, ये ratio प्रमाण है 360 420 150 360 420 150. Now total of the trading credit 72,000 32,000 15,000 72 34 15. To gross profit GP 19,750. $6,100.
4,650. And at profit and loss mark credit side level by gross profit 19,750, 6,100 and 4,650. આનું ટોટલ થાય 19,750, 6,100, 4,650. ડેબિટ સાઇડ ડિફરન્સ આવશે 7,740, 430 and 1,200. આને કહેવાશે ટુ નેટ પ્રોફિટ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.